नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 प्रकरण 5 युक्लिडनी भूमितिनो परिचय। आ प्रकरणनी आपणे अगाउ वात करी गया छे। आगळना एक भागनी अंदर भूमितिना परिचयनी अंदर भूमितिनो अर्थ समझाव्यो छे, क्यांथी कया देशथी क्यां सुधी विश्वनी अंदर भूमिति प्रसरी, आ तमाम वस्तुओ तमने समझावामां आवी हती। આગળ જોઈએ, સમગ્ર ચેપ્ટર છે એ આમ તો માહિતી પ્રદાન આખું ચેપ્ટર જે છે એમાં એક્ઝામ્પલ ઓછા છે, એટલે આપણે આ ચેપ્ટરને ખાસ એક માર્કના પ્રશ્નોની અંદર પણ પૂછી શકાય છે। તો ભૂમિતિ જે છે એ ભૂમિતિની વારંવાર આગળ ને આગળ જ્યાંને જ્યાં ઇજિપ્તવાસીઓ ઉપયોગ કર્યો વ્યવહારિક ધોરણો, અને ત્યારબાદ ગ્રીકવાસીઓમાં એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। એક ગ્રીક શાસ્ત્રી જે છે એની આપણે વાત કરીશું। तो ग्रीक गणित शास्त्री जेनु नाम छे थेल्स। आजे थेल्स जे छे ए थेल्स ए एमणे घणा बधा कथननी अज्ञात बाबतोनी ज्ञात एटले के साबिती आपी छे, अने एमणे घणा बधा जे छे कथनो, दाखला तरीके एमणे एवुं कथन आप्युं छे के वर्तुळने नो व्यास માં સમ કરવામાં આવે, વર્તુળનો વ્યાસ એ વર્તુળને સમ વિભાજિત કરે છે, એમનું આ કથન છે, બરાબર છે કે નહીં? વર્તુળનો વ્યાસ વર્તુળને સમ વિભાજિત કરે છે, આની એમણે સાબિતી આપી છે। આ એક ઉદાહરણ છે। તો આ રીતે ઘણા જ બધા કથનોની જે છે એ કથનોની એમણે માહિતી આપેલી છે, બરાબર છે। ત્યારબાદ આ થેલ્સ જે છે એ થેલ્સનો એક પ્રસિદ્ધ શિષ્ય છે જેનું નામ છે પાયથાગોરસ। એ પાયથાગોરસે પણ તેના સાથીઓએ અમુક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી છે, અને એમણે પણ ઘણા બધા જે છે એ કથનની સાબિતી આપેલી છે। તો આપણે અહીંયા નોંધીશું કે થેલ્સનો એક શિષ્ય જેનું નામ છે પાયથાગોરસ, બરાબર છે? આ નામ તમે સાંભળેલું છે, આ થેલ્સનો એક શિષ્ય છે, બરાબર છે કે નહીં? પ્રસિદ્ધ તરીકે ઓળખવામાં આવે છે, એક પ્રસિદ્ધ શિષ્ય જે છે એ છે પાયથાગોરસ। પાયથાગોરસે તેના સાથીઓ એ પણ ભૌમિતિક ગુણધર્મોની કેટલીક માહિતી આપી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એક નોંધવા જેવી બાબત એ છે કે ઈસવીસન પૂર્વે 300 વર્ષ સુધી ચાલુ રહેલી આ જે પ્રક્રિયા જે છે એમાં ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક છે જેમનું નામ છે યુક્લિડ, જેના આપણે અહીંયા ટાઇટલમાં નામ આપ્યું છે, બરાબર છે કે નહીં? ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા ના ગણિત શિક્ષક જેમનું નામ છે યુક્લિડ। કે તે સમયે ખૂબ જ જાણીતા ગણિતના બધા જ પ્રકારના જે છે જ્ઞાનને એકત્રિત કર્યું, અને એમણે એક બુક્સ બનાવી છે, એક પુસ્તક રજૂ કર્યું, એમણે પુસ્તક રજૂ કર્યું। એ પુસ્તકનું નામ છે એલિમેન્ટ્સ। શું નામ છે એનું? એલિમેન્ટ્સ જે છે ELEMENTS એલિમેન્ટ્સ, આ જે છે એમનું પુસ્તક છે। આ પુસ્તકને એમણે 13 પ્રકરણમાં વિભાજિત કર્યું, એમણે એને શું કર્યું છે? વિભાજિત કર્યું। એટલે એલિમેન્ટ્સમાં કેટલા પ્રકરણ આવેલા છે વિદ્યાર્થી મિત્રો? ટોટલ 13 પ્રકરણ જોવા મળે છે, બરાબર છે કે નહીં? અને આ 13 પ્રકરણની અંદર એમણે અલગ અલગ જે છે એ 23 પુસ્તક એક, આમ પુસ્તક એક જ છે એમનું, પણ દરેક પ્રકરણને એ પુસ્તક કહેતા હતા જે છે, પ્રકરણ છે, પ્રકરણને પાછું શું કહેવાય? આ 13 પ્રકરણ છે એમાં દરેક પ્રકરણને શું કહેતા હતા? પુસ્તક।
એટલે એક આ જે છે એલિમેન્ટ્સ એમાં કેટલા પુસ્તક છે 13 પુસ્તક છે એવું કહી શકાય અને પહેલું જે પુસ્તક છે એમ એટલે કે પહેલું પ્રકરણ કહી શકાય આપણે પહેલું જે પુસ્તક છે એમાં 23 જેટલી વ્યાખ્યાઓ આપી છે અમને કેટલી 23 જેટલી વ્યાખ્યાઓ રજૂ કરી છે એ કેટલીક વ્યાખ્યાઓ આ પ્રમાણે છે કે બિંદુને કોઈ ભાગ નથી રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે રેખાના અંતમાં બિંદુઓ હોય છે પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે તો આવી ઘણી બધી જે છે એ એમણે શું કહેવામાં આવે છે 23 જેટલી વ્યાખ્યાઓ એમણે રજૂ કરી છે ત્યારબાદ પરિમાણ ડાયમેન્શનની પણ કેટલીક વાતો કરવામાં આવી છે તો ડાયમેન્શનની અંદર અલગ અલગ પ્રકારના જે છે પદાર્થો એમના ડાયમેન્શન અલગ અલગ હોય છે એવું આપણે એમાં આગળના ધોરણમાં પણ શીખી ગયા છીએ કે બિંદુ છે એનું પરિમાણ કેટલું કહી શકાય વિદ્યાર્થી મિત્રો 0 રેખાનું 1 સમતલના પરિમાણ કેટલા કહી શકાય દ્વિપરિમાણ છે કોઈ પણ ઘન પદાર્થ છે તો એના પરિમાણ કેટલા કહી શકાય ત્રિપરિમાણીય છે ઘન પદાર્થ તો આ રીતે એમના જે છે ઘન સમતલ રેખા અને બિંદુ 3 ચરણનો જે વિચાર કરવામાં એમાં આવ્યો છે બરાબર તો એમાં આપણે એ પણ નોંધી લઈએ અહીંયા કોના કેટલા પરિમાણ છે તો આ પ્રકરણની અંદર તમારે આ રીતની જે માહિતી છે એ માહિતીને અંડરલાઇન કરી અને તમારે એના નોટબુક્સમાં લખવાની છે તો એમાં પદાર્થ અને એના પરિમાણ તો એમાં એક લઈએ બિંદુ બિંદુનું પરિમાણ કેટલું કહેવાશે વિદ્યાર્થી મિત્રો 0 એટલે કે બિંદુને કોઈ પરિમાણ છે નહીં નંબર 2 રેખા રેખાને કેટલા પરિમાણ છે 1 જ બરાબર છે કે નહીં નંબર 3 સમતલ સમતલને કેટલા પરિમાણ 2 અક્ષો એક્સ અને વાય અને ત્યારબાદ 4 ઘન પદાર્થ છે તેને કેટલા પરિમાણ લઈશું વિદ્યાર્થી મિત્રો 3 પરિમાણ છે બિંદુને એક પણ પરિમાણ નથી બરાબર છે કે નહીં પરિમાણની સંખ્યા આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક જે છે ભૌમિતિક પદાર્થ છે ભૌમિતિક પદાર્થના અલગ અલગ પ્રકારના પરિમાણ અહીંયા આપણને જોવા મળતા હોય છે તો આ રીતે યુક્લિડની આપણે વાત કરી કે કઈ કઈ બાબતો એમણે રજૂ કરી છે તે ત્યારબાદ આપણે જોવાનું છે કેટલાક અવ્યાખ્યાયિત અને વ્યાખ્યાયિત પદો જે છે કયા કયા જે છે ભૌમિતિક પદોને વ્યાખ્યાયિત અને અવ્યાખ્યાયિત પદો તરીકે ઓળખવામાં આવે છે એની આપણે વાત કરવાની છે તો પદ જે છે એ બે પ્રકારના છે એમાં એક પદ જે છે એ છે અવ્યાખ્યાયિત અને બીજું છે વ્યાખ્યાયિત અવ્યાખ્યાયિત પદ એટલે કેવા પદો તો જે પદની તમે ચોક્કસ રીતે એની વ્યાખ્યા આપી શકતા નથી એને આપણે એની જે છે એની સંકલ્પના સ્પષ્ટ રીતે તમે એને દર્શાવી શકતા નથી બરાબર છે એને આપણે કહીશું અવ્યાખ્યાયિત પદ દાખલા તરીકે માં તો આને કેટલી બધી રીતે દર્શાવી શકાય બરાબર છે કે નહીં પપ્પાની પત્નીને માં કહેવાય બરાબર ત્યારબાદ મામાની બહેનને માં કહેવામાં આવે છે બરાબર નાનાની દીકરીને માં આપણે જો એક હોય તો એને માં તરીકે ઓળખીએ છીએ તો વગેરે તો અવ્યાખ્યાયિત પદ આવશે એને તમે ચોક્કસ વ્યાખ્યા આપી શકતા નથી તો ચોક્કસ વ્યાખ્યા ના હોય એને શું કહી શકાય આપણે અવ્યાખ્યાયિત પદ કહીશું જેની ચોક્કસ વ્યાખ્યા આપી શકાય આપણે એને શું કહીશું વ્યાખ્યાયિત પદ તરીકે ઓળખીએ છીએ તો કયા કયા પદો જે છે એ અવ્યાખ્યાયિત પદો છે બરાબર છે તો બિંદુ બરાબર તો બિંદુની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપણે આપી શકતા નથી બિંદુ એટલે ટપકું એની ચોક્કસ કોઈ વ્યાખ્યા છે જ નહીં બરાબર છે કે નહીં તો આવા બીજા કયા કયા જે છે કે જે તમે આગળના ધોરણમાં પણ ભણ્યા બિંદુ સમતલ અવકાશ આ જે છે કે જેને તમે અવ્યાખ્યાયિત તરીકે ઓળખી શકો છો બરાબર બિંદુ રેખા સમતલ ને આપણે અવ્યાખ્યાયિત રૂપે માનીએ છીએ
तो अहीं त्रण पद छे, बिंदु, रेखा अने समतल। केवा पद कही शकाय? अव्याख्यात। बिंदु ने टपकू कहीए छे आपणे, रेखानी कोई चोक्कस व्याख्या नथी, अनंत सुधी विस्तरेली छे। समतलनी पण आ सपाटीने समतल तरीके ओळखवामां आवे छे, तो चोक्कस एनी व्याख्या नथी, એટલા માટે અવ્યાખ્યાયિત। વ્યાખ્યાયિત પદો ઘણા બધા છે, માનો કે કિરણ, તો ચોક્કસ વ્યાખ્યા છે એની। ખૂણો, એની વ્યાખ્યા છે આપણી પાસે છે। રેખાખંડ, એની વ્યાખ્યા છે આપણી પાસે। તો આ બધા વ્યાખ્યાયિત પદો છે, ઘણા બધા છે। અહીંયા માત્ર કેટલા પદો છે? ત્રણ પદો છે। અહીંયા વગેરે આપણે એવું લખી શકીએ છીએ, ઘણા બધા પદો છે કે જેની આપણે ચોક્કસ વ્યાખ્યા આપી શકીએ છીએ। અનડિફાઇન્ડ ટર્મ્સ એન્ડ ડિફાઇન્ડ ટર્મ્સ છે કે જેને ડિફાઇન કરી શકાય છે, એવા ડિફાઇન્ડ ટર્મ્સ છે, બરાબર છે કે નહીં? ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું પૂર્વધારણાઓ। તો કેટલાક વિધાનો એવા હોય છે કે જે સ્વયં સત્ય હોય છે, સ્વયં સિદ્ધ સત્ય હોય છે, કે જેને સિદ્ધ કરવા માટે કોઈ સાબિતીની જરૂર પડતી નથી। તો કેટલાક જે છે એને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જે સ્પષ્ટપણે સત્ય છે એટલે સ્વયં સત્ય વિધાનો, અને બીજા કેટલાક જે છે વિધાનો એનું નામ આપવામાં આવ્યું છે પૂર્વધારણાઓ તરીકે ઓળખવામાં આવ્યું છે। તો યુક્લિડે જે વ્યાખ્યાઓ રજૂ કરી એને બે ભાગમાં વહેંચી છે, તો આપણે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, યુક્લિડની વ્યાખ્યાઓ એના ગુણધર્મોને સાબિત કર્યા અને તેને બે ભાગમાં વિચિત વહેંચી જે વ્યાખ્યા છે એને બે ભાગમાં રજૂ કરી છે, અને એક જે છે એ છે સ્વયં સિદ્ધ સત્ય, અને બીજું છે પૂર્વધારણા, બરાબર? તો સ્વયં સિદ્ધ સત્ય એટલે કે વાસ્તવમાં સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય હતી, બરાબર છે કે નહીં? સ્વયં સિદ્ધ સત્ય, અને બીજું છે પૂર્વધારણા છે કે જેને આપણે ધારણા કરવામાં આવે છે કે આ વસ્તુ સાચી હશે, તો આપણે એને શું કહીશું? આપણે પૂર્વધારણા તરીકે ઓળખીએ છીએ। આ બંનેમાંથી એક પણની સાબિતીની જરૂર નથી, પરંતુ આ બંને વિધાનો જે છે, જેટલા પણ વિધાનો આપવામાં આવ્યા એને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, બરાબર છે? એક ભાગ હતો સ્વયં સિદ્ધ સત્ય અને બીજો હતો પૂર્વધારણા તરીકે ઓળખવામાં આવે છે। તો ઘણી બધી પૂર્વધારણાઓ જે છે એ યુક્લિડે આપી છે આપણને, બરાબર? એક વસ્તુને સમાન હોય તેવી બીજી વસ્તુ મળે તો એને એકબીજાને સમાન થાય, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા મળે, બરાબર? આખું તેના ભાગ કરતાં મોટું હોય છે। તો આવી સામાન્ય સંકલ્પનાઓ કોઈ પ્રકારના માપના સંદર્ભમાં કહેવામાં આવી, અને પ્રથમ સામાન્ય સંકલ્પનાઓ જે છે એ સમતલ્ય આકૃતિઓ માટે પ્રયોગ કરી શકાય છે, બરાબર છે? તો આ બધી જે છે પૂર્વધારણાઓ છે એમાંથી આપણે યુક્લિડની મુખ્યત્વે પાંચ પૂર્વધારણાઓ ભણવાની છે। પૂર્વધારણા એક, પૂર્વધારણા 5.1, ત્યારબાદ પૂર્વધારણા 2, 3, 4 અને 5, બરાબર છે? તો પાંચ પૂર્વધારણાઓ આજે આપણે જોવાની છે। તો પાંચે પાંચ પૂર્વધારણાઓ આપણે સમજતા છીએ અને લખતા છીએ। પહેલી પૂર્વધારણા, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય। પરીક્ષામાં તમને યુક્લિડની પૂર્વધારણા લખો એવું પણ પૂછી શકે છે। તો અહીંયા આપણે નોંધીશું પૂર્વધારણા એક, બરાબર? એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી, થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય, દોરી શકાય। હવે એક બિંદુ, આ એક બિંદુ આપણે એ લઈ લઈએ, બીજું બિંદુ કોઈ પણ જગ્યાએ લઈ લઈએ, અહીંયા બી બિંદુ છે વિદ્યાર્થી મિત્રો। તો એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી, આ એક બિંદુમાંથી પસાર થાય છે અને બીજા બિંદુમાંથી, આપણે માનો કે અહીંયાથી આ બિંદુ અહીંયા છે, માનો કે પસાર થતી રેખા જો દોરીએ તો આપણને એક સીધી રેખા મળે છે।
बिंदु तमे गमे त्यां मूकी शको छो, पण बे बिंदुमांथी तो एक सीधी रेखा ज मळवानी छे। तो आ जे छे ए युक्लिडनी पूर्वधारणा नंबर एक छे। त्यारबाद पूर्वधारणा नंबर बे, बीजी पूर्वधारणा विद्यार्थी मित्रों शू कहे छे, तो शांत रेखा ने अनंत सुधी लंबावी शकाय छे। शांत रेखा ने अनंत सुधी लंबावी शकाय छे। हवे विद्यार्थी मित्रों शांत शब्द जे छे ये एवं कही शकाय के शांत रेखा कहू हतू, बराबर। हालनी अंदर शांत शब्द जे छे ये सीमित माटे कही शकाय के ज्यां पूर्ण थई जाय छे त्यां आपणने शांत गईए छे। आगळना तमे गणमां भण्या छो शांत गण के जेना सभ्यो निश्चित होय, बराबर छे के नहीं। परंतु रेखा तो हमेशा, बराबर छे के नहीं, रेखा तो हमेशा केवी होय छे, अनंत सुधी लंबावी शकाय छे, बराबर। एक रेखाखंडने बंने तरफ लंबावामां आवे तो रेखा बनी जाय, बराबर। अहींया जे शब्द शांत वापर्यो छे पण आ एक रेखाखंड छे, मानो के आ ए बी रेखाखंड छे, एने आगळ लंबावीए तो ये रेखा बनी जाए अहींयाथी। तो ये अनंत सुधी विस्तरशे, ये रेखा जे छे ए बन्ने छेड़ाथी अनंत सुधी विस्तरी शके छे, बराबर छे। त्यारबाद विद्यार्थी मित्रों पूर्वधारणा नंबर त्रण अने चार पण आपणे जोई लईए। आ बराबर तमे नोंधी लेजो, नोटबुक्सनी अंदर पांचे पांच पूर्वधारणाओ परीक्षामां पूछाती होय छे। पूर्वधारणा त्रण, कोईपण बिंदु ने केन्द्र लई कोईपण लंबाई की त्रिज्या लई वर्तुळ रची शकाय छे। याद रखो विद्यार्थी मित्रों, कोईपण बिंदु ने केन्द्र लई कोईपण लंबाई की त्रिज्या लई वर्तुळ रची शकाय छे। शुं रची शकाय छे विद्यार्थी मित्रों? वर्तुळ रची शकाय छे। पूर्वधारणा नंबर त्रण, कोई पण बिंदु, आ एक बिंदु लीधु तमे, बराबर, आ ओ एक बिंदु लीधु तमे, कोई पण लंबाईनी आ मैं त्रिज्या लीधी छे, बराबर छे। आश्रय लंबाईनी मैं शू लीधी? त्रिज्या लीधी छे। तो वर्तुळ दोरवा माटे बे ज वस्तु जोईए, शू जोईए? एक तो केन्द्र जोईए अने बीजुं शू जोईए विद्यार्थी मित्रों? त्रिज्या जोईए। तो तमे त्यांथी आ वर्तुळ जे छे ए वर्तुळ रची शको छो। तो वर्तुळ दोरवा माटे बे ज वस्तुनी जरूर पड़े, केन्द्र अने त्रिज्या। तो पूर्वधारणा पण ए ज कहे छे, कोईपण बिंदुने केन्द्र लई कोईपण लंबाईनी त्रिज्या लई वर्तुळ रची शकाय छे। पूर्वधारणा नंबर चार, पूर्वधारणा नंबर चार शू कहे छे? बधाज काटखूणा एकबीजा साथे सरखा थाय छे। बधाज काटखूणा एकबीजा साथे सरखा थाय छे। विद्यार्थी मित्रों काटखूणा कोने कहेवाय? तो काटखूणा एटले जे खूणानुं माप 90 હોય એને આપણે શું કહીશું? કાટખૂણો કહીશું। ઓ બધા જ કાટખૂણા છે, એક કાટખૂણો તમે આ રીતનો દોરો તો આનું માપ 90 હશે, તમે બીજો કાટખૂણો આવડો આ આ અહીંયા દોરશો આ રીતનો તો પણ એનું માપ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 90 જ થશે, બરાબર છે કે નહીં? તમે ગમે તે જગ્યાએ એની લંબાઈ પહોળાઈ ત્યાં જોવામાં આવતી નથી, તો પણ બધા જ કાટખૂણા સરખા માપના થાય છે। આ એની પૂર્વધારણા નંબર કઈ હતી વિદ્યાર્થી મિત્રો? ચાર। પાંચમી જે પૂર્વધારણા જે છે એ પાંચમી પૂર્વધારણા આપણે સમજવા જેવી છે, બરાબર છે। અહીંયા ત્રીજી અને ચોથી પૂર્વધારણાઓ તમે બરાબર નોંધી લેશો। પાંચમી પૂર્વધારણા આપણે આગળના ભાગની અંદર જોઈશું, ત્યારબાદ પાંચમી પૂર્વધારણા અને
ઉદાહરણ પણ આપેલા છે એ ઉદાહરણ આપણે સમજીશું. 5.1 તમારે ઘરેથી ગણવાનું છે અને એને સમ પાંચમી પૂર્વધારણા સમકક્ષના કેટલાક વિધાનો છે એ વિધાનો પણ જોવાના છે. તો આપણે આગળના વિડીયોમાં પાંચમી પૂર્વધારણા જોઈશું.